તો અત્યારે આપને બીજી તરફ સીધા લેજે. હાર્દિક પટેલ આ સમગ્ર ઘટના મામલે પ્રતિક્રિયા આપી રહ્યા છે. લાગે છે સરકારનો તમામ ભરતી પ્રક્રિયાઓમાં મિત્રો કૌભાંડ થઈ રહ્યા છે. આજે રાજ્યની અંદર 60 લાખથી વધુ યુવાનો બેરોજગાર છે. કોઈ બોલવા માટે તૈયાર નથી. જે બોલે એને દબાવવા માટે લોકો હેરાન કરે, પરેશાન કરે. ક્યાં સુધી રોજગારીના નામે યુવાનોનું શોષણ થતું રહેશે? ગુજરાત સરકાર દ્વારા લેવાતી પરીક્ષાઓ કોઈ ને કોઈ અણઆવડતને લીધે હંમેશા રદ થાય છે, છબરડા થાય છે અને ફરી વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી પડે છે. ગુજરાત સરકાર એક પરીક્ષા સરખી રીતે લેતી હોત, કરાવી શકતી હોત તો અમે માનત કે રાજ્ય ચલાવી શકે દોસ્તો. બાકી હું નથી માનતો એ ચલાવી શકે. આ લડવાની જરૂર છે. લોક રક્ષક દળની પરીક્ષા એ સામાન્ય વસ્તુ છે. તમે જે પોલીસ ઉપર ભરોસો કરો છો કે આ મારી સુરક્ષા કરશે, એક પેપરની સુરક્ષા નથી કરી શકે દોસ્તો. એ આપણી સુરક્ષા કઈ રીતે કરી શકે? કોની બેદરકારી? પેપર લીક થવા પાછળ બેદરકારી કોની દોસ્તો? આપણે વિચાર્યું નહીં. પેપર જ સુરક્ષિત નથી. લાખો ઉમેદવારોની વર્ષોની તૈયારી ઉપર પાણી ફરી ગયું, પાણી. યુવાનોને ન્યાય કોણ પાવશે? આ સવાલ છે દોસ્તો, અને એ તમારે ને મારે કરવું પડશે. ગુજરાતના યુવાનોને નોકરી ના આપવી પડે એ સરકાર કામ કરી રહી છે. તમને પગાર આપશે, તમને નોકરી આપશે તો સરકાર ચૂંટણીમાં ખર્ચો ક્યાંથી કરશે? આ જસદણ જેવી ચૂંટણીઓ જે દર 6 મહિને 8 મહિને આવી જાય છે, ચૂંટણીના ખર્ચા ક્યાંથી નીકળશે? તમને નોકરી નથી આપવાની. આ સરકારનો 100% પ્લાન છે દોસ્તો, અને આ જ કારણે સરકારી પરીક્ષાથી યુવાનો નાસીપાસ થઈ જાય, એ આપવા ન જાય એવો આ સરકારનો પ્લાન છે. તમે વિચારો દોસ્તો, એક વિદ્યાર્થી 1000-1000 રૂપિયા ચૂકવે, આવવા જવાનું, રહેવાનું, કોઈ ઓળખતું ના હોય છતાંય ત્યાં એને રહેવાનું, એના ખર્ચા, આ બધું ક્યાંથી, કોણ ચૂકવશે દોસ્તો? એ તમારે મારે આ બધી વસ્તુને સમજવાની જરૂર છે. જો નહીં સમજી શકીએ તો હું નથી માનતો કે આની અંદર આપણે કાંઈ લાવી શકીએ. આ 9713 જે ભરતી હતી એની અંદર 8,76,000 લોકોએ અરજીઓ કરી દોસ્તો. એ પછી તમે જો ફોરેસ્ટ બીટ ગાર્ડની 1334 પોસ્ટ માટે 4,84,000 લોકોએ અરજી કરી. અમારી જોડે આંકડા છે, વાઇબ્રન્ટના નામે 1000 રૂપિયાના તાઇફાઓ થઈ રહ્યા છે. એનું કાંઈ જ હજુ સુધી આવ્યું નથી દોસ્તો. અને આ બધી સ્થિતિની અંદર તમે ને હું ફક્ત નાટકોના ભાગ બની રહ્યા છીએ. તલાટીના 1800 પદ માટે 19 લાખ યુવાનોએ અરજી કરી છે. 19 લાખ, 10 લાખ, 4 લાખ, 50 લાખથી વધુ યુવાનો બેરોજગાર. આ મોડલ ગુજરાતની અંદર, વાઇબ્રન્ટ ગુજરાતની અંદર દોસ્તો લડવું પડશે, બોલવું પડશે. મારા એકથી કાંઈ નહીં થાય. રામ મંદિર માટે તો બહુ બધા ભેગા થઈએ છીએ, જઈએ છીએ,